આપનું શું નામ હે ભાઈ? મુકેશભાઈ. મુકેશભાઈ ક્યાંથી આવો? કામરેજથી. કામરેજથી. કેટલા રૂપિયા હે? 51,000. 51,000 રૂપિયા બાપુને આપો. દીકરી બેન ભાણેજ ના જ એકાવન હજાર આપનું શું નામ હે ભાઈ? ચેતનભાઈ ક્યાંથી આવો? આ કેટલા વર્ષે દીકરી દીધી? દીકરો 12 વર્ષે દીકરાનો જન્મ થયો. મંદિર માં પૈસો નો આપે બેટા, મંદિર માટે બેઠા પછી જગત એના માં લાંબા હાથ કરે. માતુ અમને શક્તિ દેજે, અમને બરકત દેજે, જેથી મારા રસ્તે વાપરી. હું ચારણ છું એટલે હું મારા એક અંધશ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા મોગલ હાકા પાહા બેઠીશ બેટા. સંચાલન માં કરે છે, પણ આ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં. આ વિશ્વાસવાળાના રોજ હજારોનો કામ કરે, પણ વિશ્વાસ કોઈ ચમત્કાર નથી. એટલે હું કહું છું, આપણા દેવસ્થાનની માલકોટ 60 ફૂટ થવા માંડી છે. ધંધા આપણે શું દેવસ્થાન આવા હતા, રૂપિયા લેતા, તારો દીકરો હજી પડી જાય છે અને આટલા મન દેતી જાય. આને પકડાવજો, મારો આદેશ છે બેટા. એક મારો વેદનાનો અવાજ છે તમને, કે હવે તમે કંઈક જાગૃત થાવ અને પૈસા દેવાના બંધ કરો. ખીલાન લીંબુ ને બધું તું તારું મન દેજે. મારી દીકરી તું મારા નજર સામે છો, બધો લાંબો હાથ કરીને મન દેજે, કરેલું મૂકેલું. પણ હવે તું આ કોઈ કરાવતી ને આવું તને કરાવવાનું કહે ને મારું નામ દેજે, કે મોગલ ધામ વાળા બાપુએ મને કીધું છે. બધું મેં બાપુને દઈ દીધું તને. હવે રૂપિયા માગે નજીકની પોલીસ સ્ટેશને ભૈયા દેજે, અથવા જાથાવાળા જૈનભાઈ પંડ્યા છે, બહુ સારું કામ કરે છે પરશુરામનો પરિવાર. કારણ એ વાતમાં મા ખુદ સહમતી અને મોગલ ખુદ સાથ દે છે. આ વસ્તુ એને જાગૃત કરો તમે, જેથી એને સાસ ધતીંગડા બંધ થઈ જાય. સમજી લો તમે, હવે તમારે બહાર આવવું નથી એટલે ભેળાઈ જાય છે બેટા. તમે બહાર આવો અને આવા ખોટી નાના પડદા ફાસ કરાવો, તમને મોગલનો આદેશ છે. દીકરીને બેનને આપો, ઝાડો આવો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, સંતો સાધુને બ્રાહ્મણોને બોલાવો, પણ તમે એને તમે વસ્ત્ર આપો, અન્ન આપો, પણ અંધશ્રદ્ધા નહીં. તાંત્રિકથી સાવધાન. તારા લીંબુ ખીલાન કરેલું મૂકેલું ત્યાં મન બધું જાય દીધું, પણ હવે તું એમ ન રાખ્યો બેટા, ને આને નહીં કરે. અમા તમારે તમને જય મોદર.